नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में चेप्टर नंबर 9 नु रिविजन जो है। तो चेप्टर नंबर 9 है त्रिकोणमिति नो उपयोग। शू त्रिकोणमिति नो उपयोग बराबर। तो एमा आवशे आपणो उच्छेद कोण अने अवशेद कोण, उच्छेद कोण अने अवशेद कोण बराबर आपणे शीखी ज गया छे। तो उच्छेद कोण कोने कहेवाशे, तो आपणी जे समक्षितिज रेखा थी आपणी दृष्टि बराबर શું કરે છે, સમક્ષિતિજ રેખાથી ઉચ્છેદ કોણ એટલે નિરીક્ષણ જે પદાર્થ છે, નિરીક્ષણનો પદાર્થ બિંદુની સાપેક્ષ આપણે શું કરીએ છીએ, મસ્તકને નીચું કરવું પડે છે। અહીં ધારો કે પદાર્થ મૂકેલો છે મેં અહીં બરાબર, તો તમે અહીં ઊભા છે તો અહીંથી તમે નીચે જોઈને વસ્તુને જોઈ શકો। તો આ જે છે તે તમારો થીટા ઉચ્છેદ કોણ થશે બરાબર, એટલે કે ઉપરથી નીચે જોવું બરાબર, ઉપરથી નીચે જોવું બરાબર। અને ધારો કે નિરીક્ષણ હેઠળનો પદાર્થ બરાબર સમક્ષિતિજ રાખે, જો થીટા ખૂણો બનાવ્યા એટલે કે નીચેથી આ પદાર્થ અહીં છે, તમે નીચેથી ઉપર તરફ જો, તે જે સમક્ષિતિજ રેખા સાથે જે ખૂણો બનાવે આ શું થશે, તો અવશેદ કોણ થશે। અને અવશેદ કોણ એ ઉચ્છેદ કોણ બરાબર ક્યારે થશે, જ્યારે યુગ્મ કોણની જોડ બને, એટલે આ થીટા કયો થઈ જશે, અવશેદ કોણ થઈ જશે બરાબર। ઉચ્છેદ કોણ અને અવશેદ કોણમાં ખબર પડી, અહીંથી ઉપરથી નીચે તરફ જોવું અને અહીંથી નીચેથી ઉપર તરફ જોવું, ઉપર તરફ જોવું બરાબર। તો આ થઈ ઉચ્છેદ કોણ અને અવશેદ કોણની વાત। એમાં ખાસ કરીને થીટાની વેલ્યુ આપણે યાદ રાખવાની છે બરાબર, થીટાની વેલ્યુ કઈ યાદ રાખવાની છે, તો એના માટે વાત કરી લઉં કોષ્ટકની બરાબર, જે આપણે ચેપ્ટર નંબર 9 માં શીખી ગયા છે, સાઇન કોસ ટેન કોટ બરાબર। આ નહીં યાદ રાખો, ખાલી સાઇન કોસ અને ટેન કોની 30 45 અને 16 બરાબર। તો સાઇન 30 કેટલા, સાઇન 30 ની કિંમત 1/2, સાઇન 45 ની કિંમત કેટલી, તો 1/√2, અને સાઇન 60 ની √3/2। એ જ રીતના કોસ 30 કેટલા, √3/2, 45 ની કિંમત સરખી છે અને આની કિંમત કેટલી 1/2, અને સાઇન થીટા અપોન કોસ થીટા એટલે કેટલા મળશે મને, તો 10 થીટા મળશે બરાબર। તો હવે આનું ઉલટું કરું તો શું, 1/sin એટલે કેટલા મળશે, cosec મળશે, 1/cosec એટલે 1/sin થીટા બરાબર। 1/ ની વેલ્યુ મેળવીને તમે આ કરી શકો, ખાસ કરીને આટલી વેલ્યુ તમારે યાદ રાખવાની રહેશે તો જ તમે એક્ઝામ્પલ સરળતાથી ગણી શકશો, નહીં તો ગણી શકાશે નહીં બરાબર। એને ધ્યાનમાં રાખશો, આ વેલ્યુ જે છે તે તમને યાદ હશે કે કોની વેલ્યુ, તો તમે થીટા બી મેળવી શકશો અને થીટાને આધારે એક્ઝામ્પલ બી ગણી શકશો બરાબર। આનું ખાસ ધ્યાન રાખજો, એમાં આપણને એક્ઝામ્પલમાં ઉદાહરણ કીધેલા છે 1, 2 અને 3 બરાબર, 1 થી 3 જ ઉદાહરણ કીધેલા છે બરાબર। તો એ તમારે ઉદાહરણ કમ્પલસરી કરવાના, તેમાંના 2 એક્ઝામ્પલ તો મેં ઘણા એક્ઝામમાં પૂછેલા બી છે બરાબર, ઘણી એક્ઝામમાં પૂછી લીધેલા છે બરાબર। અને સ્વાધ્યાય 9.1માં 1 થી 5 પ્રશ્ન લેવાના છે બરાબર, 1 થી 5 પ્રશ્ન લીધેલા છે બરાબર, બાકીના પ્રશ્ન કરવાના નથી, એટલે કે 6 થી લઈને કેટલા છે 16 સુધીના અને ઉદાહરણ 4 થી 7 આપણે લેવાના નથી સિલેબસમાં। તો આ સરળ એક્ઝામ્પલ જે છે તે તમારે ગણવાના છે બરાબર। તો એક એક્ઝામ્પલ જોઈ લઈએ, તો ધારી લો મેં એક મને આપેલું છે અહીં એક ટાવરની 30 મીટર દૂર છે, 30 મીટર એક ટાવરથી, આ એ બી ટાવર છે, 30 મીટર દૂર એક બિંદુ છે, તો તેની આગળનો ઉચ્છેદ કોણ છે મારી પાસે 30 અંશનો, તો મને કીધેલું છે અહીં શું લાવવા કીધેલું છે કે ટાવરની ઊંચાઈ શોધો। તો અહીં તમે જે આકૃતિ કમ્પલસરી દર્શાવી પેન્સિલની મદદથી, નહીં તો માર્ક્સ કાપી લઈશ બરાબર, ટૂંકા એક્ઝામ્પલ છે બરાબર, 4 માર્કમાં તો પૂછવા લાયક બે બી પૂછી શકાય અથવા તો 1 બી આવી શકે, પણ એવો આવશે કે જમને થોડુંક વિચારવા પડશે બરાબર। તો આમાં તમારે શું કરવાનું છે તે ધ્યાન રાખો, આકૃતિ કમ્પલસરી દોરવાની, પછી લખવાનું કે અહીં એ બી ટાવર છે, ટાવર છે બરાબર, અને ટાવરની ટોચ, ટાવરની ટોચ
અને બિંદુ C એ નિરીક્ષણ બિંદુ છે, નિરીક્ષણ બિંદુ છે બરાબર. એ ટાવરની ટોચ અને સી એ નિરીક્ષણ બિંદુ છે, અને એ થી સી નો ઉચ્છેદ કોણ ટી અંશનો છે બરાબર. ધેરફોર આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ એબીસી માં મેં કહી શકું ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ 30 અંશ, ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 90 અંશ, અને બીસી ઇઝ ઇક્વલ ટુ કેટલા 30 અંશ, અને મારે શોધવાનું છે સોરી 30 મીટર આપેલા છે બરાબર. એ બી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક બરાબર. તો આ થીટા લઉં તો થીટાની સામેની ભાગ્યા પાસેની થશે તો ટેન થીટા થશે, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એબી ના છેદમાં બીસી બરાબર. તો ટેન 30 એટલે કેટલા, તો 1/√3 ઇઝ ઇક્વલ ટુ એબી ના છેદમાં કેટલા, તો 30 બરાબર. તો સોરી ટેન ની વેલ્યુ મૂકીએ, ટેન કેટલા, ટેન 30 ઇઝ ઇક્વલ ટુ 10 એટલે સામેની એટલે કે એબી ના છેદમાં બીસી, બીસી ની વેલ્યુ આપેલી છે અહીં 1/√3 ઇઝ ઇક્વલ ટુ એબી ના છેદમાં કેટલા, તો 30. એબી શોધવાના છે તો કેટલા મળશે, 30/√3 બંનેનો ગુણાકાર √3 વડે કરું તો 30√3/3 10 × 30 ધેરફોર 10√3 મીટર બરાબર. આ રીતે મળશે મને બરાબર. તમે જોવું હોય તો ધ્યાનથી સાંભળીને તમે એક્ઝામ્પલ કરી શકો તો મને કેટલી મળશે, ટાવરની ઊંચાઈ 10√3 મીટર મળશે. અહીં મેં 10 નો ઉપયોગ કર્યો છે, તમે કોટ નો ઉપયોગ કરીને બી ગણી શકો, કોટ થીટા નો ઉપયોગ કરીએ તો શું આવશે, બીસી ના છેદમાં એબી આવશે બરાબર. ત્રિકોણમિતિય નિત્ય સમ આવડતા હોય તો તમે સોરી નિત્ય નમે પણ ત્રિકોણમિતિય ગુણોત્તર આવડતા હોય તો તમે આ એક્ઝામ્પલ સરળતાથી ગણી શકો બરાબર. આમાં ખાલી આટલું જ છે, તમારે વસ્તુ જે આપેલી છે તેને આકૃતિ સહિત દર્શાવવાની છે, આકૃતિનું નિરૂપણ બી લખવાનું છે કે એબી શું છે, સી શું છે બરાબર, ઉચ્છેદ કોણ કયો છે, ક્યાંથી ક્યાં જાય છે, કાટકોણ ત્રિકોણ બને છે એબીસી, એ પણ બતાવવાનું બરાબર. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એક્ઝામ્પલ જોજો, ખાસ કરીને ઉદાહરણ કરવાના 1 થી 3 જ છે બરાબર, અને 1 થી 5 જ એક્ઝામ્પલ આપેલા છે સ્વાધ્યાયના, એ પણ સરળ જ છે, ખાસ કરીને બીજો ત્રીજો ગણવાનો રહેશે, બીજો ત્રીજો ને પાંચમો બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.